સન 1919 તેરમી એપ્રિલના રોજ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક ભારતીયોના મોત નિપજ્યા હતા. અંગ્રેજી સરકાર દ્વારા આઝાદીની લડત ચલાવતા લડવૈયાઓ પર ગોળી ચલાવી સર્જેલો હત્યાકાંડ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ જલિયાવાલા બાગના શહીદોની સ્મૃતિમાં વાપી રેલવે સ્ટેશને રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને અડધી કાંઠી ફરકાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે તંત્ર દ્વારા જલિયાવાલા બાગના શહીદોની યાદમાં 6 એપ્રિલથી 13 એપ્રિલ સુધી રેલવે સ્ટેશન પર અડધી કાંઠીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સૂચના આપવામાં આવી હતી. જે સૂચના મુજબ વાપી રેલવે સ્ટેશન પર અડધી કાંઠીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જો કે આ સૂચનાથી અંજાણ એવા રેલવેના મુસાફરોએ સ્ટેશન ઉપર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજને લહેરાતા જોતા અચંબામાં મુકાઈ ગયા હતા. જલિયાવાલા બાગમાં અંગ્રેજી સરકાર દ્વારા સર્જવામાં આવેલ હત્યાકાંડને આગામી 13 એપ્રિલના રોજ 100 વર્ષ પૂરા થશે. જોકે આ સૂચનાથી અજાણ એવા રેલવેના મુસાફરોએ સ્ટેશન ઉપર અડધી કાંઠે રાષ્ટ્રધ્વજને લહેરાતા જોતા અચંબામાં મુકાઈ ગયા હતા. જલિયાવાલા બાગમાં અંગ્રેજી સરકાર દ્વારા સર્જવામાં આવેલ હત્યાકાંડને આગામી 13 એપ્રિલના રોજ 100 વર્ષ પૂરા થશે. જૈસા કે આપ દેખે હૈ બહાર ઝંડા રાષ્ટ્રીય ધ્વજ ફહરાયા ગયા હૈ. યે એપ્રિલ મેં એક હફતે કે લિયે ફહરાયા જાતા હૈ. યે જલિયાવાલા બાગ કે શહીદો કે સ્મૃતિ મેં હમેશા કે લિયે રાષ્ટ્રીય સપ્તાહ મનાને કે લિયે ઉસકો સરકારી અબ ઇસમેં મતલબ ઓફિસો મેં ઉસ તરહ સે મંત્રાલય કો એક હફતે કે લિયે ઉનકે યાદ મેં ફહરાયા જાતા હૈ. તો હમારા 13/4/19 કો લાસ્ટ દિન રહેગા. એટલે જો શહીદ જો હુએ થે અંગ્રેજોને જલિયાવાલા બાગ મેં જો સ્વાધીનતા કે લિયે સંગ્રામ કર રહે થે તો ઉન્હોને અચાનક જાકે ગેટ બંધ કર દિયે ઓર ફાયરિંગ કિયે તો ભાગ નહીં પાયે થે. હજારો લોગ ઇસમેં મારે ગયે થે જો કુએ મેં ભી કૂદ ગયે થે ઓર ગોલીઓ વર્ષા કે ઉન્હોને મારા થા. ઉસકે યાદ મેં ઉનકે સ્મરણ મેં ઇસકો થોડા સા ઝુકા કે ધ્વજ કો રખા જાતા હૈ. એક હફ્તા કે ઉનકી સ્મૃતિ મેં રખા જાતા હૈ.